પારડીના સરોદી ગામે ઢેલ અને ઢેલનું બચ્ચું બીમાર હાલતમાં મળી આવતા જીવદયા ગ્રુપ દ્વારા તેઓને સારવાર કરી હતી તો ચેરી અને બિનજેરી સહિત એક વિશાળ અજગરને પણ જીવતદાન આપ્યું હતું। પારડી તાલુકાના સરોલી ગામે રમેશભાઈ બાણાભાઈ હળપતિના વાડીમાં આંબાને ઝાડ પર દવા છાંટકવાથી અસર વાડીમાં ફરતા એક ઢેલ પર તેમજ તેનું બચ્ચું ફરતા સમયે અચાનક દવાની અસર થતા બંને જમીન ઉપર ઢળી પડ્યા હતા। જે ઘટનાની જાણ પારડી જીવદયા ગ્રુપના અલી અંસારીને કરતા તેઓએ તેમની ટીમના સદસ્ય અશ્વિનભાઈ દેસાઈ, અશ્વિન પટેલ, બંકિમ પટેલ તેમજ પ્રમુખ અલી અંસારી દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં પડેલ ઢેલ તેમજ તેના બચ્ચાને પકડી લઈ પારડી જીવદયાના કાર્યાલયમાં લઈ ગયા હતા, જ્યાં બીમાર બંને પક્ષીઓને બચાવી લીધા હતા। આ ઉપરાંત અન્ય જેરી સ્વાપમાં રસલ વાઇપર, કોબરા તેમજ અજગર, ધામણ વગેરે 4-5 જેટલા સાપોને પણ જીવદાન આપીને અતુલ ચણવાઈ જંગલ વિભાગમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી। સરોદી ગામમાં રમેશભાઈ બાણાભાઈ ગણપતિની વાડીમાં ખેતી કામ કરતા એમને એક ઢેલ બીમાર હાલતમાં જણાતા એમણે એમને પકડીને અમારા જીવદયા ગ્રુપ પાર્ટીનો સંપર્ક કરતા અમારા જીવદયા ગ્રુપની ટીમ ઘટનાસ્થળે જઈ આમ ઢેલ અને ઢેલનું એક બચ્ચું છે એમનો અમે કબજો લીધો છે। એને શું થયું હતું? એ આ સિઝનમાં આંબાના ઉપર જે દવા છાંટવામાં આવે છે એ દવા જીવાત સાથે ખાઈ જવાથી એની આ બીમાર હાલત થઈ છે। કોના માર્ગદર્શન હેઠળ પકડી લાવ્યા? અમારા પ્રમુખ શ્રી અલીભાઈ અંસારી એમના માર્ગદર્શન હેઠળ અમે બંને પક્ષીઓને લઈ આવ્યા છે અને હવે એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરવાની કાર્યવાહી કરીશું। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।